કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી વરસાદમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે. વેરાવળ, તાલાલા શહેર અને ગ્રામ્યની મુલાકાતે. હિરણ નદીના પૂરના કારણે તાલાલા વેરાવળમાં ભારે તબાહી સર્જાયા બાદ કોંગ્રેસ લોકોની મુલાકાતે પહોંચી. સ્થાનિક ધારાસભ્ય વિમલ ચુડાસમા અને પૂંજા વંશ પણ પરેશ ધાનાણીની સાથે જોડાયા. મુલાકાત દરમિયાન લોકોને સાંભળ્યા. લોકોએ પોતાના માલ મિલકતને થયેલ નુકસાની અંગે વ્યથા વ્યક્ત કરી. ચાલો આપનો પરિચય. ગીર સોમનાથ જિલ્લામાં ચાલાલાના આંગણે કુદરતના કોપથી વાદળું ફાટ્યું અને વરસાદમાં કેટલાય લોકોના ઘર તણાણા, ઘર વખરી તણાણી, માલઢોર તણાણા, કેટલાય લોકોએ જીવ બચાવવા માટે પણ સંઘર્ષ કરવો પડ્યો. છાપરા માથે રહીને રાત વિતાવવી પડી. કેટલાય લોકોના ઘર ખેદાન મેદાન થઈ ગયા. ખૂબ કપરી સ્થિતિની વચ્ચે આજે એક અઠવાડિયાનો સમય વીતો ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી હું, પૂજાભાઈ, વિમલભાઈ અને અમારા સ્થાનિક બધા આગેવાનો પીડિતોના દુઃખ દર્દમાં ભાગીદાર થવા આવ્યા છીએ. એમને સાંભળી રહ્યા છીએ અને એની સમસ્યા, એનો અધિકાર, એના રક્ષણ માટે આ વાત ગીર સોમનાથથી ગાંધીનગર સુધી લઈ જવાનું. દુઃખ થાય છે સાંભળીને કે અઠવાડિયું વીતા પછી પણ જે લોકોના ઘર વખરી તણાઈ ગયા, ઘર ડૂબી ગયા, ઘર તૂટી ગયા, સ્થળાંતર કરવું પડ્યું, આવા લોકોને આજ સુધી કેશડોલ રોકડ સહાય પણ પ્રાપ્ત થઈ નથી. એ મને લાગે છે કે સરકારની ક્યાંય ને ક્યાંય કામગીરીમાં ઉણપ છે. આવતા દિવસોમાં વહેલામાં વહેલી તકે જે પૂર પીડિત લોકો છે, પરિવારને એના નુકસાનીનું વળતર મળે, ઘર વખરીનું, મકાન સહાયનું, માલધોરનું, ખેતીવાડીનું, ઊભા પાકનું, જે કાંઈ નુકસાન થયું છે એનો વિસ્તૃત અહેવાલ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આજે બધા જ સ્થળ સ્થિતિનું મૂલ્યાંકન કરીને તૈયાર કરશું અને કોંગ્રેસ પક્ષ ગાંધીનગરમાં સરકાર સુધી ગીર સોમનાથ જિલ્લાના પીડિતોની વેદનાને પહોંચાડવાનો સંકલ્પ. ગીર સોમનાથમાં જ્યારે આ પરિસ્થિતિથી બુધવારનો રોજ હું ગાંધીનગર હતો અને જે પરિસ્થિતિ છે હું મુખ્યમંત્રીને રૂબરૂ મળેલો અને તેમને પરિસ્થિતિ વિશે કીધેલું કે તાલાળા છે, વેરાવળ છે અને પૂરા ગીર સોમનાથમાં ખૂબ હિરણ એક બે ડેમના દરવાજા ખુલવાના કારણે જે અતિભારી વરસાદ પણ આવવાના કારણે લોકોને ખૂબ નુકસાન થયું છે, ખેડૂતોને નુકસાન થયું છે, લોકોના મકાનો તૂટી ગયા છે. આપણે જોઈ શકીએ લોકોની વઘર વખરી તણાઈ ગઈ છે, પશુઓના મૃત્યુ થયા છે, મનુષ્યોના મૃત્યુ થયા છે અને એના માટે થઈને કેશડોલ સહાય અને તમામ પ્રકારની સહાય જે લોકોને જરૂરિયાત હોય એ સરકારની જિમ્મેદારી છે ને આપવી જોઈએ. એના માટે થઈને મેં રૂબરૂ રજૂઆત કરી અને ફરી પણ મંગળવારે રજૂઆત કરી.